લાક્ષણિક સપુષ્પ વનસ્પતિનું અર્ણ પ્રવિધીય વર્ણન. કોઈ પણ સપુષ્પ વનસ્પતિને આપણે ઓળખવી હોય તો આપણે એને કેવી રીતે ઓળખીએ? આપણે આગળ પહેલા પ્રકરણની અંદર વર્ગીકરણ, નામકરણ અને નામાધિકરણ, ઓળખ વગેરેની આપણે વાત કરી કે કોઈ પણ વનસ્પતિને આપણે ઓળખવી હોય અથવા તો એ વનસ્પતિ વિશેનો આપણે અભ્યાસ કરવો હોય, જો આપણે વર્ગીકરણ દ્વારા એનો અભ્યાસ કરવો હોય તો આપણે એને કેવી રીતે ઓળખી શકીએ? તો બે રીતો છે. એક છે વનસ્પતિની બાહ્યાકાર રચના જે છે એના આધારે આપણે ઓળખી શકીએ, અથવા તો આપણે વનસ્પતિની આંતરિક રચના જે છે એના દ્વારા ઓળખી શકીએ, અથવા તો બંને બાહ્યાકાર અને અંતસ્થ રચના જે છે અને એનું જે જીવનચક્ર છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ, એની લાક્ષણિકતાઓ જે છે, એના લક્ષણો જે છે એનો આપણે અભ્યાસ કરીએ તો આપણે એને સરળતાથી ઓળખી શકીએ છીએ, એના વિશેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. એટલે કોઈ પણ વનસ્પતિનું લાક્ષણિક સપુષ્પ વનસ્પતિનું વર્ણન આપણે કરવું હોય તો એ વર્ણન કરવા માટેની પદ્ધતિ છે અપ્રવિધીય પદ્ધતિ. તો આ પદ્ધતિ અનુસાર આપણે જ્યારે વનસ્પતિનો અભ્યાસ કરવો હોય તો વનસ્પતિનું વર્ણન કરવા માટે વિવિધ બાહ્યાકાર લક્ષણો જે છે, વિવિધ બાહ્યાકાર લક્ષણો જે છે એ લક્ષણોનો આપણે ઉપયોગ કરી અને આપણે વનસ્પતિનું વર્ણન જે છે એ વર્ણન આપણે કરી શકીએ. હવે આવું વિવિધ બાહ્યાકાર લક્ષણો દ્વારા વર્ણન જે છે એ વર્ણનની અંદર કેટલીક બાબતો છે તો આપણે ધ્યાન રાખવું, એટલે આવી બાબતો એટલે કઈ બાબતો? તો જ્યારે પણ આપણે વનસ્પતિનું બાહ્યાકાર વિદ્યા દ્વારા અભ્યાસ કરતા હોઈએ ત્યારે આવું જે વર્ણન છે એ વર્ણન સંક્ષિપ્ત હોવું જોઈએ. લાંબી લાંબી વાતો અથવા તો ઘણા બધા પેજ ભરાય એવું વર્ણન ના હોવું, વર્ણન બિલકુલ શોર્ટમાં હોય. એટલે વર્ણન જે છે એ ખૂબ જ સંક્ષિપ્ત હોવું જોઈએ. બીજું એ સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષા જે છે આપણે એ જરૂરી ભાષાની અંદર હોવું. બીજી બાબત કે આ જે વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓનું જે આપણે વર્ણન કરીએ છીએ એ ચોક્કસ ક્રમમાં હોવું, ચોક્કસ ક્રમ. એટલે તમે કોઈ પણ વનસ્પતિનું વર્ણન કરો ત્યારે ક્રમાનુસાર મુદ્દા પ્રમાણે જ આવવું જોઈએ. પછી એવું નહીં કે પાછળનો પાંચમો મુદ્દો પહેલો આવે, દસમો મુદ્દો વચ્ચે આવે, એવું નહીં. મુદ્દા સર દરેક મુદ્દો 1 2 3 4 1 by 1 મુદ્દાઓ જે છે ક્રમની અંદર આવવા જોઈએ. અને આવા જે મુદ્દાઓ જે છે એને આપણે જ્યારે પ્રસ્તુત કરીએ ત્યારે આપણે વનસ્પતિનું વર્ણન જે છે આપણે કરી શકીએ છીએ. વનસ્પતિના વર્ણન જે છે એ વર્ણનો શરૂઆતમાં કયા કયા ક્રમમાં મુદ્દાઓ લેવામાં આવે તો સૌથી પહેલો આવે નિવાસ અથવા તો પ્રકૃતિ. વનસ્પતિ કેવા નિવાસ સ્થાનની અંદર વસવાટ કરે છે, કેવી પ્રકૃતિમાં વસવાટ કરે છે, તો એનું જે અનુકૂળ પર્યાવરણ છે જે એનું નિવાસ સ્થાન અથવા તો રહેઠાણ તરીકે ઓળખાય છે અથવા તો પ્રકૃતિ કહેવાય, કે વનસ્પતિ કઈ પ્રકૃતિની અંદર વધુ સારી રીતે ફૂલી ફાલેલી અથવા તો વિકાસ પામતી આપણને જોવા મળે છે. એટલે સૌથી પહેલા એનું નિવાસ સ્થાન આવે, ત્યાર પછી નિવાસ સ્થાન પછી એના અંગો જે છે એ અંગોના વર્ણન વિશેની વાત કરવી પડે. તો એની અંદર મૂળ જુદા જુદા અંગો જે છે, મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરે, તો આ જે છે એના બાહ્યાકાર રચનાને આધારે વર્ણન કરવું. બાહ્ય રચના એની મૂળની કેવી છે, મૂળની અંદર ત્યાર પછી એના પ્રકાર, એનું
ઉત્પત્તિ આવે કે સામાન્ય ઉત્પન્ન થઈ અને એની રચના આવી રીતે પ્રકાર વિશેની ઉત્પત્તિ પ્રકાર અને રચના એ જ રીતે પર્ણની ઉત્પત્તિ પર્ણના પ્રકાર અને પર્ણની રચના અને વિશેની જે માહિતી આપણે આગળ જોઈ ભૂ પ્રકાર પર્ણ વિશેની તમામ માહિતી છે ત્યારે એનો વર્ણન કરવામાં આવે એટલે વાનસ્પતિક અંગો જે છે એ વાનસ્પતિક અંગોનું વર્ણન આવે ત્યાર પછી એના પુષ્પીય અંગો જે છે એ પુષ્પીય અંગોની રચનાની વાત હવે પુષ્પીય અંગોની અંદર કઈ કઈ બાબતો ધ્યાન રાખવાના આપણે આગળ જે વાત કરીએ પુષ્પની અંદર અહીંયા આગળ મૂળ પ્રકાર પ્રણાલી ઉપર બધું જ આવી જાય એનો શાખા વિન્યાસ આવી જાય એનું પર્ણ વિન્યાસ આવી જાય શિલા વિન્યાસ આવી જાય પર્ણના પ્રકારો આવી જાય મૂળ પ્રકારના પ્રકાર આવી જાય ગુણનો પ્રકાર આવી જાય ગુણનો ભાગો આવી જાય બધું જ એની અંદર ત્યાર પછી એના પુષ્પીય અંગો જે છે એ પુષ્પ લક્ષણો જે છે એની વાત કરવા તો એમાં પુષ્પ વિન્યાસ ત્યાર પછી પુષ્પના પ્રકાર ત્યાર પછી પુષ્પના અંગો આ અંગો એટલે વજ્રચક્ર ત્યાર પછી દલ ચક્ર અને ત્યાર પછી ઉકેસર ચક્ર અને છેલ્લે એનું સ્ત્રી કેસર ચક્ર જે છે એના વિશે વજ્ર ચક્ર જે છે અને દલ ચક્ર જે છે એની ઉત્પત્તિ ત્યાર પછી એની રચના ત્યાર પછી એના પ્રકાર વગેરે તો આ બંને વસ્તુ જે છે વજ્ર અને દલ ચક્ર નું લેવા માં અને ત્યાર પછી એમાં કલિકાંતર વિન્યાસ એનો કલિકાંતર વિન્યાસ કયા પ્રકારનો છે તો આ વજ્ર દલપત્ર અને એના અંગે આ લક્ષણો જે છે અથવા એક બાહ્યકાર રચના જે છે એના વિશે આપણે વર્ણન કરવું ત્યાર પછી એવી રીતે ઉપેસર તો એમાં પણ એની ઉત્પત્તિ એની રચના એના પ્રકાર ત્યાર પછી એની અંદર જરાય વિન્યાસ વગેરેની માહિતી જે છે અથવા વર્ણન જે છે વર્ણન આપણે કરવું પણ જે આપણે અગાઉ દરેક ટોપિકની અંદર એક એક ભાગ જે છે આપણે પડી ચૂક્યા છે ત્યાર પછી જરાય વિન્યાસ આવે પછીનો ભાગ જે છે એ વનસ્પતિમાં બીજ વિશે રૂ એના પહેલા એના ફળ વિશે રૂ બુદ્ધો આવે તો ફળ જે છે એનો પ્રકાર બીજ જે છે એનો પ્રકાર વગેરે આપણે જે અગાઉ મુદ્દાઓની અંદર જોઈ એ મુદ્દાઓ પ્રમાણે એનું વર્ણન કરવું હોય તો આવી રીતે પુષ્પ ભાગોનું વર્ણન થયું એટલે અહીંયા તમને વનસ્પતિના વિવિધ ભાગો જે છે વનસ્પતિ અંગો અને પુષ્પીય અંગો જે છે એ અંગોનું આપણે વર્ણન કરવું તો આવી રીતે કોઈ પણ વનસ્પતિનું આપણે અર્ધ પ્રવિધીય વર્ણન કરવું હોય એની બાહ્યકાર લક્ષણો જે છે એને ધ્યાનમાં આ વર્ણન સંક્ષિપ્ત હોવું જોઈએ સરળ ભાષામાં હોવું જોઈએ વૈજ્ઞાનિક ભાષામાં અંદર એટલે કે વૈજ્ઞાનિક શબ્દો જે છે એ શબ્દોનો ઉપયોગ કરેલો હોવો જોઈએ અને આ રીતે કહો સૌથી પહેલા એમની વસવાટ આવે વસવાટ સ્થાન અને તો પ્રકૃતિ આવે ત્યાર પછી આ વાસ્તવિક અંગનું વર્ણન આવે મૂળ પ્રકાર વર્ણન મૂળ પ્રકાર વર્ણનની અંદર આપણે જે આગળના ટોપિકો ભણી ગયા બધું એની રચના એની ઉત્પત્તિ એના પ્રકાર વગેરે મૂળ પ્રકાર વર્ણનનો અભ્યાસ કરવો પડે ત્યાર પછી આ પુષ્પીય અંગો જે છે એમાં પુષ્પ પુષ્પ વિન્યાસ પુષ્પના પ્રકાર પુષ્પના અંગો વજ્રચક્ર નલચક્ર એની ઉત્પત્તિ એની રચના એના પ્રકાર એના કલિકાંતર વિન્યાસ ત્યારે પછી ઉકેસર ચક્ર ઉત્પત્તિ એની રચના એના પ્રકાર એનું જરાય વિન્યાસ અને અંતે આવે ફળ અને બીજ તો આ બધા જ લક્ષણો જે છે લાક્ષણિકતા આવે ક્રમની અંદર આપણે વર્ણન કરવા પડે પાછા કેવા વૈજ્ઞાનિક ભાષામાં તો આ બધી બાબતો જે છે એ બાબતોનો ઉપયોગ કરી અને આપણે વનસ્પતિનો બે રીતે વર્ણન કરી શકીએ એ વર્ણન જે છે સાંકેતિક ભાષામાં હોવું આપણું વર્ણન પાછું સાંકેતિક ભાષાની અંદર હોવું અને આવી જે સાંકેતિક ભાષા દ્વારા વનસ્પતિનું અર્ધ પ્રવિધિય વર્ણન જે છે એ બે રીતે કરવામાં આવે છે
જાતિ નામનો વર્ગ પણ અંદર હોય ને
અહીંયા જે જાતિ લેવાની છે એ જાતિ આપણે લિંગના આધારે લેવાની છે એટલે અહીંયા સ્પીસીસ શબ્દ આપણે વાપરીશું નહીં વનસ્પતિનું લિંગીય ચક્રના આધારે પ્રકારો આપણે મળે છે જો દ્વિલિંગી વનસ્પતિ હોય એકલિંગી વનસ્પતિ હોય અથવા તો નર વનસ્પતિ હોય માદા વનસ્પતિ હોય તો એના માટે કઈ કઈ સંજ્ઞાઓ આપણે વાપરી શકીએ તો અહીંયા આગળ આપણે જોઈએ પહેલી સંજ્ઞા માનો કે વનસ્પતિ જે છે એ નર છે તો નર જાતિ માટે આપણે રાઉન્ડ કરીએ એ ઉપર એરો નીચે તો તમે રાઉન્ડ વર્તુળ કરીને પ્લસ નું નિશાન કરો તો એ છે માદા જાતિ અથવા તો એને કહેવાય નરને કેસરીય પુષ્પ અને માદા જાતિને કહેવાય સ્ત્રી કેસરીય પુષ્પ તો આવી રીતે નર અને માદા જાતિ માનવ કે વનસ્પતિનું પુષ્પ દ્વિલિંગી છે તો દ્વિલિંગી માટેની સંજ્ઞા બંનેનું કોમ્બિનેશન ઉપર એરો કરો નીચે પ્લસ નું નિશાન કરો તો એ છે દ્વિ અથવા તો બીજો શબ્દ કયો આપણે છે ભાઈ ઉભય દ્વિલિંગી બંને પ્રકારના લિંગી ચક્રો જે છે એની અંદર આવેલા હોય તો આ એના માટેની સંજ્ઞા છે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પુષ્પ તો આ જે છે એ નર પુષ્પ નર જાતિ અથવા તો માદા પુષ્પ માદા જાતિ માટેની સંજ્ઞા છે માદા પુષ્પ હોય તો સ્ત્રી કેસરીય નર પુષ્પ હોય તો ઉકેસરીય અને ઉકેસર સ્ત્રી કેસર બંને ધરાવતું હોય તો દ્વિ અથવા તો ઉભયલિંગી પુષ્પ તરીકે આપણે ઓળખીએ છીએ તો આ છે એની જાતિ હવે જાતિ ઓળખી લીધી પછી આપણે એના દરેક અંગો જે છે વનસ્પતિના જે ચાર અંગો જે છે વજ્રચક્ર દલચક્ર ઉકેસર ચક્ર અને સ્ત્રી કેસર ચક્ર તો એના માટે પણ સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આવી પહેલી આપણે જોઈએ વજ્રચક્ર કેલિક્સ તો આ વજ્રચક્ર જે છે એ વજ્રચક્રને આપણે કેવી રીતે દર્શાવી શકીએ તો એના માટેની સંજ્ઞા છે કેપિટલ કે વજ્ર પત્ર વજ્રપત્ર માટેની સંજ્ઞા છે કેપિટલ કે ત્યાર પછી વજ્રપત્રની સંખ્યા આપણે દર્શાવવાનું શું કરવાનું કેપિટલ કે લખો અને પછી તમે સંખ્યા લખો માનો કે મેં કે 5 લખ્યું તો 5 વજ્રપત્ર હું આવી રીતે કે 5 લખું તો આ 5 વજ્રપત્રો ખરા પણ 5 વજ્રપત્રો કેવા મુક્ત 5 વજ્ર એનો પ્રકાર છે આપણે વજ્રપત્રના બે પ્રકાર જોયા મુક્ત અને મુક્ત અને 5 વજ્રપત્ર જો આ રીતે આપણે કે 5 લખીએ તો પણ હું માનો કે આ રીતે કે કૌંસમાં 5 લખું તો કૌંસ જે છે એ યુક્તનું સંજ્ઞા એટલે આવો પ્રકાર જે છે એની કહેવાય યુક્ત 5 વજ્ર તો આવી રીતે વજ્રપત્ર કેલેક્સ જે છે એને આપણે આવી ત્રણ સંજ્ઞાઓ દ્વારા દર્શાવી છે એવી જ રીતે આપણે લઈએ દલચક્ર તો દલચક્રને આપણે કેવી રીતે દર્શાવીશું અહીંયા આગળ જોઈએ આપણે દલચક્ર એની સંજ્ઞા છે સી સી ફોર કોરોલા એટલે દલપત્ર હવે આની જેમ જ જો હું આ રીતે સી ફોર લખું તો એ મુક્ત ચાર વજ્ર કેટલા સોરી દલ કૌંસની અંદર હું લખું સી કૌંસમાં ફોર તો એનો મતલબ શું થાય યુક્ત ચાર દલ એટલે એને મુક્ત વજ્રપત્રી કહેવાય અને કૌંસ આપેલો હોય તો યુક્ત વજ્રપત્રી કહેવાય એ જે અંદર ખુલ્લો હોય તો મુક્ત
દરપત્રી કહેવાય કૌંસની અંદર આપ્યું હોય એટલે યુક્ત દરપત્ર તરીકે ઓળખવામાં આવે હવે આપણે આગળ દલપત્રોની અંદર ભણ્યા કે કેટલીક વનસ્પતિઓની અંદર દલપત્રો જે છે વજ્રપત્ર સાથે જોડાયેલા હોય છે જેને કહેવાય દલલગ્ન લગ્નતા અભિલગ્નતા જોડાણ અન્ય કોઈ ઘટક ચક્ર સાથે કોઈ ચક્રનું જોડાણ હોય તો એ જોડાણ પણ આપણે બતાવવું પડે દલપત્રની અંદર આવા જોડાણ આપણે દાખલા તરીકે દલપત્ર કુકેસર અને દલપત્ર બંને જોડાયેલા હોય તો એને આ રીતે લખાય તો અહીંયા સી એટલે દલચક્ર એ એટલે એન્ડ્રોશિયમ એન્ડ્રોશિયમ એટલે કે વ કુકેસર સાથે આ દલપત્ર જે છે જોડાયેલું છે આ જે રચના જે છે આપણે અહીંયા બતાવી છે હવે આગળ આપણે અન્ય પ્રકારના જે ચક્રો જે છે એ ચક્રોની વાત કરીએ હવે પછીનું જે ઘટક ચક્ર જે છે એની વાત કરીએ તો છઠ્ઠા નંબરનું ઘટક ચક્ર આપણે લઈએ એ છે કુકેસર ચક્ર એન્ડ્રોશિયમ કુકેસર ચક્ર જે છે એને દર્શાવવા માટેની સંજ્ઞા જે છે એ સંજ્ઞાને કહેવામાં આવે છે કેપિટલ એ કુકેસર હવે આ કુકેસરની સંખ્યા કેટલી છે એ દર્શાવી હોય અથવા તો એની અંદર મુક્ત છે કે યુક્ત છે એ દર્શાવવું હોય અથવા તો એ એક ગુચ્છી છે દ્વિગુચ્છી છે બહુગુચ્છી છે તો એ દર્શાવવા માટેના પણ સંકેત છે ગેરહાજર હોય તો પણ છે ઘણા બધા હોય તો પણ છે જો એ દલપત્ર સાથે જોડાયેલા હોય અથવા તો પરિપુષ્પ દલ જે છે એની સાથે જોડાયેલા હોય તો આપણે એને પણ અહીંયા લખીએ પેલા અહીંયા એક અલગ વાત કરીએ આ દલચક્ર પછી નું વાત કરીએ આપણે પરિપુષ્પ તો પરિપુષ્પ માટેની સંજ્ઞા છે પેરિયાંગ પેરિયાંગની સંજ્ઞા છે પી પરિપુષ્પ ચક્ર દર્શાવવા માટે પી સંજ્ઞા વપરાવો હવે આ પરિપુષ્પની સંખ્યા કેટલી છે તો એ પણ આપણે અહીંયા દર્શાવવું પડે માનો કે તો પુષ્પની અંદર પરિપુષ્પ જે છે એની સંખ્યા માનો કે 6 છે તો અહીંયા લખો 6 પરિપુષ્પ કેવા છે મુક્ત 6 પરિપુષ્પ આ પરિપુષ્પ એટલે શું તો વજ્રપત્ર અને દલપત્ર બંને સંયુક્ત રીતે જોડાઈ અને જે રચના બનાવે એને કહેવાય છે પરિપુષ્પ અથવા તો પરિદલપુંજ તો આ પરિપુષ્પ ચક્ર પેરિયાંગ જે છે અથવા તો પરિદલપુંજ જે છે એને આપણે આ રીતે દર્શાવીએ તો આ રીતે પી સંજ્ઞા દ્વારા એને દર્શાવવામાં આવે મેં પી છ લખ્યા એટલે મુક્ત છે અને એ છ દલપત્ર સોરી પરિપુષ્પ ધરાવે છે માનો કે હું પી સિક્સ લખું કૌંસમાં લખું તો એ છ પરિપુષ્પ પણ એ કેવા કહેવાય એટલે કે છ પરિપુષ્પ જે છે એકબીજા સાથે જોડાયેલા છે કેટલીક વનસ્પતિ એવી છે કે જે વનસ્પતિની અંદર પરિપુષ્પ જે છે છ હોય પણ બે ચક્રનું ગોઠવાયેલા દ્વિગુચ્છી હોય તો એને આ રીતે દર્શાવવામાં આવે બી પ્લસ થ્રી એટલે ત્રણ ગણના બે ગુચ્છ તો એને આ રીતે બી કૌંસમાં થ્રી પ્લસ થ્રી એ રીતે દર્શાવવામાં આવે છે એટલે કે દરેક ચક્રની અંદર ત્રણ ત્રણ પરિપુષ્પો જે છે એ ગોઠવાયેલા છે ત્યાર પછી આપણે લઈએ કુકેસર ચક્ર એન્ડ્રોશિયમ એના માટેની સંજ્ઞા છે એ એટલે કે એ એટલે કુકેસર એટલે આ કુકેસર ચક્ર જે છે એને આપણે દર્શાવવા માટે પેલા ની કેમ માની કે એ ફાઈલ લખ્યા અથવા મેં એક કૌંસ માં ફાઈલ લખ્યા તો એનો અર્થઘટન શું થાય મુક્ત પાંચ કુકેસર આ જે
જે છે 5 કૌંસમાં 5 કૌંસમાં 5 દર્શાવે શું કહેવાય યુક્ત કેટલા પૂછે સર તો 5 પૂછે હવે ઘણી વખત અમુક વનસ્પતિમાં એવું હોય છે કે આ પૂછે સર જે છે એ દલચક્ર અથવા તો પરિપુષ્પ સાથે જોડાયેલું હોય જે વનસ્પતિમાં વજ્ર અને દલચક્ર અલગ હોય તો એ દલપત્ર સાથે જોડાય કોઈ વનસ્પતિની અંદર વજ્ર અને દલપત્ર અલગ ના હોય પણ પરિદલપુંજ હોય તો એની સાથે પણ પુકેસરનું જોડાણ જોવા મળે તો આવું જોડાણ જે છે આપણે દશાવલોકન કરીએ છીએ માનો કે પુકેસર અસંખ્ય છે તો તમે એને આઈડી ઇન્ફિનિટી અસંખ્ય પુકેસર માનો કે પુકેસર ગેરહાજર છે તો એ 0 દ્વારા દર્શાવો એને કહેવાય પુકેસર ગેરહાજર માનો કે પુકેસર અને દલપત્ર જોડાયેલા છે તો આપણે એને આ રીતે બતાવીશું સી એટલે દલ એ એટલે પુકેસર અને બંનેની ઉપર આ રીતે એરોથી જોડીને નિશાન બતાવવા તો એને કહેવાય દલ લગ્ન પુકેસર સંખ્યા દલની અને દલપત્ર છે હોય તો તમે અહીંયા સંખ્યા લખો દલપત્રની સંખ્યા કેટલી છે પુકેસરની સંખ્યા કેટલી છે મુક્ત છે યુક્ત છે એક ગુચ્છમાં છે એક ગુચ્છમાં છે કે બે કરતા વધારે ગુચ્છમાં છે તો એ સંખ્યા પણ તમે એ પર લખી શકો એ રીતે માનો કે પરિદલપુંજ અને પુકેસર જોડાયેલા છે તો એને આ રીતે દર્શાવો આવા પુકેસરને કહેવામાં છે પરિ લગ્ન પુકેસર અથવા તો એનું બીજું નામ જે છે એને કહેવાય છે પરિપુષ્પ લગ્ન અહીંયા આગળ પરિપુષ્પ એની સાથે જોડાયેલું છે એટલે એને કહેવાય પરિલગ્ન કેસર તો એની આગળ પી એ અને એ બેની ઉપર માથા ઉપર આ રીતે વિધિ દ્વારા જોડીને બતાવવામાં આવે તો એને કહેવાય પરિપુષ્પ લગ્ન ત્યાર પછી આપણે પુકેસર પછી સ્ત્રી કેસર સ્ત્રી કેસર ચક્ર જે મને એન્ડ્રોસિયમ એ મને કાઇનેશિયમ અને જી એની સંજ્ઞા એટલે સ્ત્રી કેસર તો કેપિટલ જી સંજ્ઞા જે છે સ્ત્રી કેસર માટેની સંજ્ઞા કાપે હવે આવા સ્ત્રી કેસર જે છે સંખ્યા પણ જુદી જુદી હોય મારે કે પણ પુષ્પની અંદર સ્ત્રી કેસર સંખ્યા કે છે તો તમે આ રીતે દર્શાવો G2 એટલે બે મુક્ત સ્ત્રી કેસર મારે કે હું જી કૌંસમાં ટૂંક લખું તો બે યુક્ત સ્ત્રી કેસર પુષ્પ તરીકે એને ઓળખવામાં આવે માનો કે સ્ત્રી કે સર ગેરહાજર છે તો એને દર્શાવવા માટેની સંજ્ઞા છે પુકેસર ની છે એવી નહીં આગળ જી 0 સ્ત્રી કે સર ગેરહાજર હવે આપણે એક અન્ય પુષ્પનો પ્રકાર જોયો તો વજ્રચક્ર અને દલચક્રના ઉત્પત્તિ સ્થાનના આધારે પુષ્પના ત્રણ પ્રકાર આપણે જોયા કયા કયા ત્રણ પ્રકાર એક અધોજાયી બીજો પરિજાયી અને ત્રીજો ઉપરીજાયી હવે આવા અધો પરિ અને ઉપરીજાયી પુષ્પની અંદર બીજાશયના સ્થાનના આધારે ત્રણ પ્રકાર બીજાશયનું સ્થાન ક્યાં છે તો એના આધારે આપણે પ્રકાર જોયા એક અધસ્થ બીજાશય બીજું આપણે અર્ધદસ્થ અને ત્રીજું ઉર્ધ્વસ્થ અધોજાયી પુષ્પમાં ઉર્ધ્વસ્થ બીજાશય પરિજાયી પુષ્પમાં અર્ધદસ્થ હોય અને ઉપરીજાયી પુષ્પની અંદર અધસ્થ નીચેના સ્થાને બીજાશય છે ગોઠવાયેલો છે તો અહીંયા આપણે બતાવવું પડે એટલે સ્ત્રી કેસરની અંદર બીજાશયનું સ્થાન દર્શાવવા માટેની એક સંજ્ઞા છે માનો કે સ્ત્રી કેસરને જી સંજ્ઞા લખો અને એની નીચે લીટી દોરો અને અહીંયા આગળ કૌંસમાં ધારા કે આગળ કે લખ્યા તો એનો અર્થ શું થાય કે આ પુષ્પની અંદર સ્ત્રી કેસર જે છે એ બે છે
પણ બીજા શું જે છે કે લીટી દર્શાવીને એના કરી લાગુ જી કૌંસમાં નીચે હું લીટી દોરું છું તો આ સંજ્ઞા થઈ ઉચ્ચસ્થ સોરી ઉદ્ભસ્થ બીજા છે હવે માનો કે હું જી કૌંસમાં ટુ લખું છું તો આ સંજ્ઞા કઈ રીતે વંચા છે ઉર્ધ્વસ્થ બીજા છે યુક્ત દ્વિ સ્ત્રી કેસરી બે સ્ત્રી કેસર છે યુક્ત છે નીચે લીટી દોરી એટલે એનો શું થયો ઉર્ધ્વસ્થ બીજા છે એવી રીતે હું કેપિટલ જી લખું અને ઉપર લીટી દોરું તો એની સંજ્ઞા શું થશે મેં નીચે દોર્યું તો શું લખ્યું મેં અહીંયા ઉર્ધ્વસ્થ અહીંયા હું લીટી ઉપર દોરું છું તો અહીંયા આગળ શું લખીશું અધસ્થ બીજા છે હવે આને હું જી કૌંસમાં ટુ લખું તો તમે આ રીતે એનું અર્થઘટન કરી શકો અર્થસ્થ બીજા છે યુક્ત વીસ ની કેસ એ રીતે માનો કે હું આ જી જે છે એની બાજુમાં સંજ્ઞા કરું ધ્યાન રાખજો અહીંયા સંજ્ઞા કરું છું સંજ્ઞા મેં ક્યાં દોરી આની જેમ નીચે પણ નથી દોરી આની જેમ ઉપર પણ નથી દોરી ક્યાં દોરી મેં બાજુ તો એનો અર્થ થાય અર્ધ અધસ્થ બીજા તો આવી રીતે આપણે પુષ્પીય ભાગો જે છે એ પુષ્પીય ભાગોનું આ પુષ્પ સૂત્ર દ્વારા જો વર્ણન કરવું હોય તો એની આ સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓ દ્વારા આપણે એનું વર્ણન જે છે એ વર્ણન આપણે કરીશું તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વનસ્પતિનું જ્યારે અર્ધપ્રવિધીય વર્ણન કરવું હોય તો આ અર્ધપ્રવિધીય વર્ણનની એક પદ્ધતિ છે મેથડ છે પુષ્પ સૂત્ર ફોરર ફોર્મ્યુલા એ ફોરર ફોર્મ્યુલા દ્વારા આપણે આ સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓના આધારે કોઈ પણ વનસ્પતિના પુષ્પીય ભાગોનું જો આપણને વર્ણન આપેલું હોય તો એ વર્ણનને આપણે આ વૈજ્ઞાનિક ભાષાઓની અંદર સંક્ષિપ્તમાં ચોક્કસ ક્રમમાં ચોક્કસ સંજ્ઞાઓ દ્વારા ટૂંકમાં આપણે વર્ણન કરી શકીએ વિદ્યાર્થી મિત્રો આ બધી જ સંજ્ઞાઓ જે છે તમારે તૈયાર કરવી પડશે બધી સંજ્ઞાઓ યાદ રાખવાની જો તમને આ સંજ્ઞાઓ કમ્પ્લીટ યાદ રહી ગઈ તો ચોક્કસ સાથે કહી શકું કે કોઈ પણ વનસ્પતિના પુષ્પનું વર્ણન આપું તો એ વર્ણન ઉપરથી તમે એનું પુષ્પ સૂત્ર બનાવી શકો તો એ કેવી રીતે દાખલા તરીકે અહીંયા ઉદાહરણ તરીકે આપણે એક વનસ્પતિનું પુષ્પ સૂત્ર લઈશું અને એ પુષ્પ સૂત્ર જે છે એને તમે આ દરેક સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓ શોધી અને એનું વર્ણન તમારે લખવા આ વર્ણન જે છે એ તમે લખશો એટલે તમને ખ્યાલ આવશે કે કોઈ પણ વનસ્પતિનું પુષ્પ સૂત્રનું આપણે વર્ણન કરવું હોય તો આપણે કેવી રીતે કરી શકીએ અહીંયા આગળ હું એક પુષ્પ સૂત્ર તમને લખીને બતાવું છું વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક પુષ્પ સૂત્ર લખ્યું છે હવે આ પુષ્પ સૂત્રનું તમારે અર્થઘટન કરવાનું છે પુષ્પ સૂત્ર અહીંયા લખ્યું છે એક કુળની વનસ્પતિનું પુષ્પ સૂત્ર છે કઈ આપણે નથી જોવાનું આપણે એનો અર્થઘટન શીખવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ પુષ્પ સૂત્રને સાંકેતિક ભાષામાં લખ્યું છે તમારે એને વર્ણનાત્મક વર્ણનમાં લખવાનું છે તો કેવી રીતે લખશો આ દરેક સંજ્ઞાનો અર્થ અહીંયા આપેલા છે તમે શોધી કાઢો અને દરેકનો અર્થ જે છે એ અર્થ પ્રમાણે તમે વર્ણન કરો ઓકે પહેલી સંજ્ઞા છે બીઆર તો આ બીઆર ની સંજ્ઞા કોના માટે આપે નિપત તો અહીંયા બીઆર સંગ છે એનો મતલબ એ છે કે આ નિપતની પુષ્પ છે આ પુષ્પ નિપત ધરાવે છે એટલે આપણે કહીએ તો આપેલ પુષ્પ નિપત્રી મતલબ નિપત્રયુક્ત છે ત્યાર પછી બીજી સંજ્ઞા એ સમમિતિની છે તો આવી સંજ્ઞા જે છે વર્તુળ ની અંદર ચોરસ તો એ કયા પણ પટેલી સમમિતિ છે નિયમિત એટલે નિપત્રી
નિયમિત પછી આ જાતિ માટેનું છે લિંગ તો બંને લિંગ દ્વિલિંગી છે નવ અને મારા બંનેનો સંકેત છે એટલે આપણું સૂત્ર કેવું છે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી છે ત્યાર પછી કે કોની સંજ્ઞા છે વજ્રચક્રની તો વજ્રચક્ર કે વજ્રપત્ર તો કેટલી સંખ્યા છે 2 2 બરાબર બે જોડમાં એટલે બે અંદર અને બે બહાર અને પાછા કેવા છે યુક્ત બંને કેવા છે એકબીજા સાથે જોડાયેલા આપણે કહી શકીએ કુલ 4 વજ્રપત્રો જે 2 2 ચક્રમાં ગોઠવાયેલા છે અને પછી કૌંસ કરશે એનો અર્થ શું થાય યુક્ત ત્યાર પછી સંજ્ઞા છે સી સી સંજ્ઞા કોની છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સી સંજ્ઞા જે છે દળ ચક્ર અને દળ ચક્ર માટેની સી સંજ્ઞા આપણે આપી છે સંખ્યા લખી છે 4 એની આગળ કૌંસ દોર્યો નથી તો એ શું કહેવાય મુક્ત 4 દળ ત્યાર પછીની સંજ્ઞા કઈ આવે તો એ આવે ઉકેસર અવસ્થા ઉકેસરની ઉકેસર આવે એ ફોર એન્ડોસિયમ ઉકેસર ત્યાર પછી કૌંસ બતાવ્યો નથી પણ 2 4 એવું લખ્યું છે તો એનો અર્થ શું થયો કે ઉકેસર જે છે એ આયુ બે ચક્રોની અંદર પણ આપણને આવેલા જોવા મળે માનો કે અહીંયા આગળ બે અંક આપી આપીએ તો બે ચક્રમાં યુક્ત તો અહીંયા આગળ કૌંસ ની અંદર બતાવ્યું તો આગળ લખો અને જો કૌંસ પણ ના બતાવ્યા તો આ સંજ્ઞા જે છે એ યુક્ત આપણે યુઝ થઈ જશે બે ચક્ર ની અંદર અહીંયા 2 પ્લસ 4 છે એટલે એક ચક્રમાં 2 છે બી ગુચ્છી છે એકમાં 2 પુકેસર છે અને બીજા ગુચ્છમાં 4 પુકેસર છે 2 પ્લસ 4 બતાવ્યા આપણે ત્યાર પછી જી તો જી સંજ્ઞા કોની છે એ છે સ્ત્રી કેસરી સંજ્ઞા એમાં કૌંસ ની અંદર આપણે 2 લખ્યા છે અને નીચે રીતિ દોરી છે તો નીચે રીતિ દોરી હોય તો યુક્ત 2 સ્ત્રી કેસરો નીચે રીતિનો અર્થ શું થાય બીજા છે કેવું છે ઉર્ધ્વસ્થ અહીંયા યાદ રાખજો જો જી નીચે લીટી દોરો તો અધસ્થ શબ્દ લેવા પડતા ઉર્ધ્વ ઉલટું ઉર્ધ્વસ્થ અથવા તો ઉચ્ચસ્થ જો જી ઉપર લીટી દોરવામાં આવે તો એને અધસ્થ કહેવાય ઉર્ધ્વસ્થ નહીં પણ શું કહેવાય અધસ્થ અને જો બાજુમાં લીટી દોરવામાં આવે તો અર્ધ અધસ્થ બીજા છે કહેવાય તો અહીંયા આગળ આપણને બીજા છે જે નીચે લીટી દોરી છે એટલે એ ઉર્ધ્વસ્થ બીજા છે કહેવાય બે સ્ત્રી કેસરો યુક્ત તો આ સંજ્ઞા ઉપરથી આપણે વનસ્પતિનું વર્ણન કરી શકીએ અથવા તો વર્ણન જો આપણને આપેલું હોય તો આપણે આ સંજ્ઞાઓનો મદદથી આપણે એને સાંકેતિક ભાષાની અંદર પુષ્પ સૂત્ર સ્વરૂપે દર્શાવી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આવા તમે ઘણા બધા પુષ્પ સૂત્રોની પ્રેક્ટિસ કરશો તો તમને આ બધી સંજ્ઞાઓ જે છે એ ફટાફટ યાદ રહી જશે તો આવી રીતે આપણે વનસ્પતિના લક્ષણો છે લાક્ષણિકતાઓ છે એ લાક્ષણિકતાઓના આધારે આપણે પુષ્પની વર્ણન જે છે એ વર્ણન આપણે આ રીતે સરળતાથી કરી શકીએ આ વર્ણન તમને બહુ સરસ રીતે યાદ રહી શકશે તો અર્ધ પ્રવિધિય વર્ણન જો આપણે કરવું હોય તો એના માટેનું આ એક પદ્ધતિ છે પુષ્પ સૂત્ર નો અર્થ કરવો તો આ રીતે આપણે કોઈ પણ સપુષ્પ વનસ્પતિનું વર્ણન જે છે તે આપણે ટૂંકમાં સંક્ષિપ્તમાં અને ખૂબ જ સચોટ વૈજ્ઞાનિક ભાષાની અંદર સંજ્ઞાઓનો ઉપયોગ કરી અને આપણે એનું વર્ણન જે છે કે આખું બધું વર્ણન હોય તમે એને આજની એક જ લીટીની અંદર વર્ણન જે છે એ કરી શકો તો આ અર્ધ પ્રવિધિય પુષ્પનું વર્ણન છે જે આપણે આ સંગ્રહ દ્વારા પુષ્પ સૂત્ર અથવા તો ફોરવર્ડ ફોર્મ્યુલા જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ